મહાવીર જયંતિ જૈન સમુદાયનો વિશેષ પર્વ છે. મહાવીર જયંતિને ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના 13મા દિવસે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો, તેથી દર વર્ષે આ તિથિ અનુસાર મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે. મહાવીર સ્વામીએ દુનિયાને અહિંસા, સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય વિશે જણાવ્યું, જેને જૈન ધર્મના પંચશીલ સિદ્ધાંતો તરીકે માનવામાં આવે છે. મહાવીર સ્વામીએ તેમના જીવન દરમિયાન લોકોને યોગ્ય રાહ દેખાડવાનું અને તેમનું માર્ગદર્શન કરવાનું કામ કર્યું છે. મહાવીર સ્વામીના ઉપદેશ મહાવીર સ્વામીએ તેમના જીવનમાં ઘણા બધા ઉપદેશ આપ્યા છે. તેમનું માનવું હતું કે મનુષ્યએ ક્યારેય અસત્યના માર્ગ પર ચાલવું નહીં અને જેટલા પણ જીવા દુનિયામાં છે તેના ઉપર ક્યારેય હિંસા કરવી નહીં. મહાવીર સ્વામીનું જીવન, મહાવીર સ્વામીનો જન્મ રાજમહેલમાં થયો હતો. તેમનું નાનપણનું નામ વર્તમાન હતું, પરંતુ જેમ જેમ મહાવીર ભગવાન થોડા મોટા થતા ગયા, તેઓ જીવનના સત્યને શોધવા લાગ્યા. છેલ્લે તેમણે 30 વર્ષની ઉંમરે રાજમહેલ અને તમામ સુખનો ત્યાગ કરી દીધો અને જંગલોમાં કઠોર તપ કરવા નીકળી ગયા અને ભગવાન મહાવીરે સમાજ સુધાર અને લોકોના કલ્યાણ માટે ઘણા બધા ઉપદેશ પણ આપ્યા છે. જો આ વિચારોને વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે તો તેનું જીવન સાર્થક થઈ શકે છે. મહાવીર સ્વામીના વિચારો આજે પણ યથાર્થ છે. મહાવીર સ્વામીના અનમોલ વિચાર, માણસના દુઃખી થવાનું કારણ તેની પોતાની ભૂલો છે. જે માણસ પોતાની ભૂલ પર કાબૂ કરી શકે તે જ સાચા સુખને પ્રાપ્ત કરી શકે છે. આત્મા એકલી જ આવે છે અને એકલી જ જાય છે. ન કોઈ તેનો સાથ આપે છે કે ન કોઈ તેનો મિત્ર હોય છે. સ્વયંથી લડો, બહારના દુશ્મનો સાથે લડાઈ શા માટે. જે વ્યક્તિ સ્વયં પર વિજય પ્રાપ્ત કરે છે એ જ આનંદની પ્રાપ્તિ થાય છે.